બ્લેચમાં હવે વાત સુરતની. સુરતમાં મેઘરાજાના ત્રીજા રાઉન્ડની હવે શરૂઆત થઈ ગઈ છે. માંગરોળ સહિત ઓલપાડ અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે માંડવી સ્ટ્રીટ હાઈવે પર પાણી ભરાઈ ગયું છે. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો આ વચ્ચે પાલોદ પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવા માટે કામગીરી હાથ ધરી. सूरत जिल्ला में बपोर बाद सतत वरसाद वरसी रह्यो छे अने वरसाद वरसवाना कारणे जड़बंबाकार जेवी स्थिति रही छे. ओलपाड तालुकाना कीम गाम में सर्विस रोड पर पाणी भराया हता ने आ दृश्य छे. मांगरोल तालुकाना कीम चार रस्ता विस्तारना छे. नेशनल हाईवे 48 ने जोड़तो आ मार्ग छे अने जे रीते आप जोई रह्या छो सतत वरसादना कारणे पाणी भराई गया छे अने एने कारणे ट्राफिक सर्जायो छे. જે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ છે સતત ખડે પ્રગે ઉભા રહ્યા છે. ટ્રાફિકને હળવું કરવા માટે તેઓ કામ કરી રહ્યા છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પોલીસ વરસાદમાં ફરજ બજાવી રહી છે કારણ કે વરસાદ જે સતત એક કલાક જે વરસેલા વરસાદના કારણે કીમ માંડવી રોડ પર પાણી ભરાઈ ગયા છે અને કીમ માંડવી રોડના દ્રશ્યો જે હું કેમેરામેનને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે કીમ માંડવી રોડ છે અને કીમ માંડવી રોડને અડીને જે દુકાનો આવી છે એની બિલકુલ બાજુમાં જે ગટરો આવી છે તે વરસાદી પાણીનો નિકાલ છે તે થતો ના હોય એના કારણે પાણી ભરાતા હોય છે. સ્થાનિક લોકો પાણીના નિકાલ માટે જાતે જ કામ કરતા હોય છે. ત્યારે આ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે એ ટ્રાફિક જામના દ્રશ્યો એટલા માટે છે કે કીમ માંડવી રોડ પર એક કલાક જે વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે સતત પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે આપ જોઈ રહ્યા છો કે જે રીતે પાણી ભરાઈ જવાના કારણે કીમ ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. કીમ માંડવી રોડ છે અને કીમ માંડવી સ્ટેટ હાઈવે પર આ પાણી ભરાયા છે. વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ જતા હોય છે. દુકાનદારો છે તે હેરાન પરેશાન થઈ જતા હોય છે કારણ કે એક જ કલાક વરસાદ પડે છે વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ થઈ જતી હોય છે. કીમ માંડવી રોડ સ્ટેટ હાઈવે 65 કહેવાય છે પરંતુ વરસાદની શરૂઆત થાય એટલે હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જાય છે અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે. કેમેરામેન વિકાસ શાહ સાથે હું કિરણસિંહ ગોહિલ KTV ન્યૂઝ.